ઉજ્જવલ પરમાર નવસારી જિલ્લાના નવસારી બ્લોકમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે મારી ફરજ બજાવું છું। આજે હું દિવ્યાંગ બાળકોને એડીએલની એક્ટિવિટીમાં કપડાની ઘડી કરતા શીખવીશ। તો કપડાની ઘડી એડીએલ એક્ટિવિટી દિવ્યાંગ બાળકોને શીખવવી કેમ જરૂરી છે? તો બાળક પોતાનું કાર્ય પોતાની જાતે કરી શકે એ ખૂબ જ અગત્યનું છે, કે જેથી કરીને બાળકને કોઈ માતા પિતા કે ભાઈ બહેનની ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે અને જ્યારે પણ એ બેઝિંગ સ્કિલ પોતાનું નાવાનું કાર્ય કરીને આવે તો પોતા જાતે પોતાના કપડાં પહેરી શકે, બ્રશ કરવાનું હોય તો પોતાની જાતે બ્રશ કરીને એ ચા નાસ્તો કરી શકે। એમ એડીએલની એક્ટિવિટીમાં પોતાના કપડાં પોતાની જાતે જો બાળક ઘડી કરતા શીખી જતું હોય તો એ પોતાનું કાર્ય પોતાના કપડાં જાતે ઘડી કરીને કબાટમાં વ્યવસ્થિત રીતે સરખી રીતે મૂકી શકે। તો આજે આપણે કપડાંની ઘડી કરતા શીખીશું। સૌ પ્રથમ બાળકોને ડાયરેક્ટલી પોતાના કપડાં પેન્ટ શર્ટ કે ટી શર્ટ ઘડી કરતા નહીં શીખવતા, સૌથી પહેલા નાના નાના કપડાં ઘડી કરતા શીખવવા જોઈએ કે જેથી કરીને બાળકને શીખવામાં સરળતા રહે। તો આ એક નાનો હેન્ડકરચીફ એટલે કે હાથ રૂમાલ છે, તો સૌથી પહેલા બાળકને એ નાના નાની એક્ટિવિટી દ્વારા શીખવવું જોઈએ અને ત્યારબાદ પછી મોટા કપડાંની ઘડી કરતા શીખવવું જોઈએ। તો આપણે આ હાથ રૂમાલની એક્ટિવિટી શીખીશું। બાળકને કહેવાનું છે આ રૂમાલ સરખી રીતે જગ્યા ઉપર મૂકી દેવાનો છે, ત્યારબાદ એને હાફ ફોલ્ડ એટલે કે અડધી બાજુથી એને ઘડી કરવાનો છે, ત્યારબાદ રૂમાલને આ રીતે ફેરવી દેવાનો છે, ત્યારબાદ એ પાછું અડધી ઘડી કરવાનું છે, ત્યારબાદ વળી પાછું હાફ ફોલ્ડ કરીને આ રીતે પ્રવૃત્તિ કરાવવાની છે। તો આ રીતે બાળક હાથ રૂમાલની એક્ટિવિટી કરી શકે। ત્યારબાદ મોટો હાથ રૂમાલ લેવાનો છે, આમ ધીરે ધીરે નાના ઉપરથી મોટા એક્ટિવિટી ઉપર જવું। નાના રૂમાલમાં જે રીતે પ્રવૃત્તિ કરાવી છે બાળકને એ જ રીતે આ મોટા રૂમાલમાં પણ એક્ટિવિટી કરાવવાની છે। ફરક માત્ર એટલો છે કે આ રૂમાલ નાનો હતો અને આ રૂમાલ એનાથી થોડો મોટો છે, તો પહેલે આ રૂમાલને પણ આમ હાફ ફોલ્ડ કરી લેવાનો છે। ત્યારબાદ વચ્ચેથી હાથ મૂકી એને વળી પાછો હાફ ફોલ્ડ કરી લેવાનો છે અને આ રીતે પ્રેસ કરતા જઈશું કે જેથી એની રૂમાલની અંદર કોઈ ગળી કે સળ ના રહે। ત્યારબાદ વળી પાછું એને આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે અને હાથ ફેરવતા જવાનું છે કે જેથી કરીને રૂમાલ વ્યવસ્થિત રીતે ગળી થઈ શકે। હવે ત્યારબાદ આપણે આ નેપકિન તરફ જઈશું અને નેપકિનને પણ આ રીતે હાફ ફોલ્ડ કરતું જવાનું છે અને દરેક કપડાની ઘડી કરતી વખતે આ રીતે હાથ કરતા જઈશું કે જેથી કરીને કપડાની અંદર કોઈ સળ કે ઘડી ના રહે। ત્યારબાદ આ રીતે ફોલ્ડ કરવાનું છે અને એને પણ આ રીતે ફોલ્ડ કરીને ઘડી કરી દેવાની છે। ત્યારબાદ બાળકનું આ હાફ પેન્ટ આવે છે, તો હાફ પેન્ટમાં બાળક ઘડી કરતી વખતે બાળકને સીધા અને ચત્તાનો પણ ખ્યાલ આપી દેવો જોઈએ। જો આ બાળકને બતાવવાનું છે કે આ હાફ પેન્ટ સીધો છે અને આ રીતે જ્યારે રબર કે આવે છે ત્યારે એ વસ્તુ ઊંધી છે। આપણે જ્યારે કપડાની ઘડી કરતા હોઈએ છીએ તો કપડાં હંમેશા સીધા કરીને જ ઘડી કરવા જોઈએ, જેથી કરીને જ્યારે બાળકને કપડાં પહેરવા હોય ત્યારે કપડાં કાઢીને પોતાની રીતે સારી રીતે સરળતાથી પહેરી શકે। તો આ રીતે લેવાનું છે એનો હાફ, બાળકનો હાફ પેન્ટ આ રીતે લેવાનું છે અને એને આ રીતે
રડી કરવા માટે કહેવાનું છે અને આગળ કીધું તેમ દરેક કપડાની ઘડી કરતી વખતે આ રીતે હાથ ફેરવતા જવું ત્યારબાદ આને અડધો ફોલ્ડ કરવો વળી પાછું હાથથી એને પ્રેસ કરવું અને વળી પાછું ત્યારબાદ એને આ રીતે ફોલ્ડ કરી દેવું ત્યારબાદ આ ટીશર્ટ છે બાળકની ટીશર્ટને પણ સીધી કે ઊંધીની ખ્યાલ બાળકને આપી દેવો ત્યારબાદ ટીશર્ટ આ રીતે આગળનો ભાગને નીચેની સાઈડ પાથરી દેવો અને બાળકને કહેવું કે આ ટીશર્ટને અડધી સાઈડ ફોલ્ડ કરવું અને આ બાય છે એને આ રીતે અડધી સાઈડ રાખવું ત્યારબાદ આ ભાગને પણ આ રીતે હાફ ફોલ્ડ કરી દેવો અને બાય છે એને આ રીતે ફોલ્ડ કરી દેવી હવે આ ટીશર્ટના બધો ભાગ આ રીતે હાફ ફોલ્ડ કરવો વળી પાછું હાથથી પ્રેસ કરતા જવું અને ત્યારબાદ આ રીતે ટીશર્ટ કરી દેવી અને આ તૈયાર થઈ ગઈ ટીશર્ટની ઘડી તો બાળકને આ રીતે શીખવીને પોતાનું કાર્ય પોતાની જાતે કરતા શીખવી શકાય. નમસ્તે.